અમદાવાદના રસ્તા પર એવું થાય ગમે ત્યારે ગમે ત્યાંથી આવે ગાય સ્કૂટર પાછળ જ્યારે શ્વાન પડી જાય છેક ઘરના જાપા સુધી છોડી જાય ગમે ત્યારે ઓટો રિક્ષા કરે જમ્પ પછી ખ્યાલ આવે એ તો હતો બમ્પ રિક્ષા ઉછળીને ટાલકુટી જાય પછી બીજો બમ્પ માથા પર દેખાય શ્યામલ મુનશીના કવિતાથી આગળ વધીએ અને અમદાવાદના રસ્તાઓની ગુણવત્તામાં ન થયો સુધારો રસ્તાના 90 સેમ્પલ પૈકી 45 પરિણામ નિષ્ફળ ગયું છે 45 સેમ્પલનું પરિણામ હજુ બાકી છે રસ્તાઓની ખરાબ ગુણવત્તાના પગલે નોટિસ ઉપર નોટિસ અપાય છે હવે નોટિસથી પણ આગળ વાત વધશે કે ફરી ચોમાસું આવશે અમદાવાદ બની જાય છે ગાબડા બાદ કેમ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નથી કરાતી અનેક સવાલો છે પરંતુ હકીકત એ છે કે રસ્તાઓનું બખડ જંતર સર્જાઈ જાય છે રસ્તાનું બખડ જંતર વારંવાર સર્જાય છે હાઈકોર્ટ જાટકણી કરે છે પરંતુ એએમસી તંત્ર માનવા તૈયાર નથી કેટલાક સવાલો પણ છે કે આખરે એએમસી તંત્ર અમદાવાદ કોર્પોરેશન તંત્ર શું હાઈકોર્ટથી પણ ઉપર છે એએમસીનું તંત્ર શા માટે હાઈકોર્ટની વાત માનતું નથી માત્ર નોટિસ જ આપે છે નોટિસથી આગળ વધે છે કે પછી માત્ર નોટિસ ઉપર નોટિસ અને હૈયાધરણા વ્યક્ત કરે છે કે અમે કંઈક કર્યું છે પરંતુ આખરે પ્રજા પણ જાણે છે હાઈકોર્ટ પણ જાણે છે પ્રજા પણ જાણે છે એકવાર માફ કરીશું બીજી વાર માફ કરીશું ત્રીજી વાર માફ કરીશું ચોથી વાર માફ કરીશું વારંવાર માફ નહીં કરવામાં આવે રસ્તાઓની હાલત ખખડધજ થઈ ગઈ છે એ પણ એક હકીકત છે પરંતુ આખરે વારંવાર આ પ્રકારની ઘટનાઓ કેમ સર્જાય છે એ પણ જાણવાની જરૂરી બની જાય છે રાજકોટથી અમારી સાથે જેવી હેરમાં જોડાય છે નિવૃત્ત ઇજનેર છે હેરમાજી આપનું સ્વાગત અને ભાજપના નેતા છે સુરતથી નીરવ શાહ નીરવભાઈ જોડાય નીરવભાઈ આપનું પણ સ્વાગત થોડી વાતમાં વડોદરાથી નરેન્દ્ર રાવત પણ જોડાશે હેરમાજી આ પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે કોર્પોરેશન સતત ધ્યાન દોરતું નથી હાઈકોર્ટ વારંવાર કહે છે કે ભાઈ ગુણવત્તા સુધારો 90 સેમ્પલ લીધા 45 પરિણામ નિષ્ફળ ગયા છે બીજા બાકી છે આ પ્રકારની ઘટનાઓમાં એએમસી કેમ જાગતું નથી અથવા જાણી જોઈને કરવામાં આવ્યું છે હેરમાજી હાજી રસ્તાની ગુણવત્તા બાબત આપણે વાત કરીએ તો મારો અનુભવ એવો છે કે સેમ્પલ ફેલ થયા એ એક એવું છે કે એક્સ્ટ્રેશન ટેસ્ટમાં ફેલ ગયા હોય છે પણ સિટીની આખા સિટીના રસ્તાઓની વાત કરીએ તો વર્ષોથી મેં લગભગ માનો 40 વર્ષનો મારો અનુભવ છે મ્યુનિસિપાલિટીઓનો એમાં રસ્તા ઉપરનું ખોદાણકામ છે ને જે સતત થતું રહે છે પહેલાં આપણે પાણીની પાઇપલાઇન નાખી પછી ગટર નાખી ત્યાર પછી કેબલ આવ્યું બધી કંપનીઓના લોટ્સ ઓફ કંપનીઓના કેબલ આવ્યા અને પછી પાઇપલાઇનમાં સુધારા થયા ગટરમાં સુધારા થયા પણ હેરમાજી આ તો એક જ વાર થાય મૂળ કારણ 6 મહિનાની અંદર રસ્તો બની જાય એ પણ તૂટી જાય હાજી 6 મહિનાની અંદર રસ્તો બની જાય એ પણ તૂટી જાય એગ્રી એ તૂટી જવાના મૂળ યસ આપની વાત સાચી છે આપણે એવું લાગે છે કે આપણી સ્કિન જ ખરાબ થઈ છે પણ એનો નીચેનો જે બેઝ છે એની જે પૂરતી કાળજી લેવી જોઈએ એ લેવામાં આવતી નથી એના પણ એક કારણ છે મારો લાંબા ટાઈમનો મારો અનુભવ છે બીજું સૌથી અગત્યનો વાત એ છે કે રસ્તો બને ત્યારે એને યોગ્ય ગ્રેડ અને કેમ્બરમાં હોવો જોઈએ ગ્રેડ અને કેમ્બર એટલે એક ઢાળ અને એક બે બાજુનો ઢાળ કે જેથી કરીને પાણી ભેગું જ ના થાય મૂળ વરસાદના કારણે રસ્તાઓ તૂટી જવાના ભૂવા પડવાના એવા બધા કારણો થાય છે એનું કારણ પાણી એક્યુમ્યુલેટ થાય છે એ છે એટલે એ પૂરતી કાળજી લેવામાં આવે હવે તો ઘણી બધી નવી સિસ્ટમ છે જેના કારણે આપણે એનું પૂરેપૂરું સર્વે કરી શકીએ છીએ ને અને એ લેવલિંગ સર્વે પ્રમાણે ટોટલ થિયોડોલાઇટ જે પહેલાં જૂનું હતું એને બદલે હવે ટોટલ સ્ટેશનથી કરીએ છીએ જેના કારણે આપણને ચોક્કસપણે એના લેવલ આપણે જાણીએ નિરવશા છે ઓકે હરમાજી એટલે મારું માનવાનું એમ છે નિરવભાઈ ઉપરની સ્કી જી આ પ્રકારની ઘટનાઓ જે વારંવાર બનતી હોય છે જી વારંવાર બને છે હાઈકોર્ટ વારંવાર કહે છે પરંતુ કેમ વાત ધ્યાનમાં લેવામાં નથી આવતી
નહીં, આપની વાત સાથે એટલા માટે હું થોડો અંશે સહમત ન થાઉં કે વારંવાર આ પ્રકારની ઘટના નથી બનતી. હું ચોક્કસ માનું છું કે જ્યારે હેવી વરસાદ, ભારે વરસાદ જ્યારે આ શહેરમાં પડ્યો હોય છે અને ભારે વરસાદના કારણે આપ જોઈ શકો છો કે જ્યારે સ્ટ્રોમ લાઇન નાખવામાં આવે છે ત્યારે એક કલાકના 4 ઇંચ વરસાદ પડે એ પ્રકારની લેવલની ડિઝાઇન થયેલી હોય છે. પણ જ્યારે અમાપસી વરસાદ પડે, કુદરત જ્યારે રૂઠે અને ભયંકર વરસાદ થાય અને લોગ થાય, પાણી જ્યાં આગળ જથ્થામાં જકડાયેલું રહે, તે સમયે થોડીક નાની મોટી રોડ કસાવવાની ઘટના ચોક્કસ બનતી હોય છે. અને સાથે જેવી રીતે શર્માજીએ કહ્યું કે એના આગલા સમયમાં અનેક જગવાર રોડ તોડવાની ઘટના બનતી હોય છે, કારણ કે રોડ ચોક્કસ બનાવવો જ પડે. પણ રોડ બનાવ્યા પછી એની એમિનિટીઝ માટે, ચાહે ગેસ લાઇન હોય, પાઇપલાઇન હોય, ડ્રેનેજ કનેક્શન હોય, કેબલ નેટવર્ક હોય, ડીશ નેટવર્ક હોય, આવા અનેક કેબલો નાખવા માટે નાની મોટા અંશે મંજૂરી આપવામાં આવતી હોય છે. અને ત્યાર પછી ક્યાં આપ જો માઇનસ એક જ પોઈન્ટ હોય છે કે વોટરિંગ રસ્તાના 90 સેમ્પલ લેવાના કારણે. નીરવજી, રસ્તાના 90 સેમ્પલ લેવામાં આવ્યા, એમાં 45 પરિણામ નિષ્ફળ ગયા છે, 45 બાકી છે. મતલબ કે જે સેમ્પલ લેવામાં આવ્યા છે એ તમામે તમામ નિષ્ફળ ગયા છે. નહીં નહીં, હું તમને એ જ કહેવા માંગુ છું, જ્યારે માણસને તાવ આવ્યો હોય અને ત્યારે એના બ્લડના સેમ્પલ લઈએ તો ચોક્કસ એમાં એને ડિફેક્ટ નીકળવાનો છે. સેમ્પલ કોણ લે છે? એટલે હું એવું જ કહેવા માંગુ છું, આજે તમે આજની પરિસ્થિતિમાં તમે સેમ્પલ લો, આજની હું તમને એ જ કહેવા માંગુ, આજની પરિસ્થિતિમાં તમે સેમ્પલ લો, ક્યાંય એક પણ સેમ્પલ નિષ્ફળ નહીં જાય. પણ જ્યારે ભારે વરસાદના કારણે રોડને ખરેખર થોડાક અંશે નુકસાન થયું જ હોય છે, તેવા સમયે જો સેમ્પલ લેવામાં આવે તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક ખામી સર્જાવાની છે. હું આપને એ કહેવા માંગુ છું કે આજે સુરતની નાની વાત કરીએ, સુરતમાં આજે સમસ્ત સુરત શહેરની અંદર 3265 કિલોમીટરના અમે રોડ બનાવ્યા છે. આજે ભારે વરસાદના કારણે ફક્ત 7 રોડની અંદર થોડીક ખરાબી સર્જાઈ હતી અને અમે કોન્ટ્રાક્ટરને કહ્યું, કોન્ટ્રાક્ટરે તાત્કાલિક તે રિપેર કર્યા છે. અને આજે આપ સુરત શહેરની પરિસ્થિતિ જોઈ શકો છો, એક પણ શહેરમાં એ પ્રકારના રોડ આજે ન દેખાય, એ પ્રકારના રોડની સેફ્ટી સાથેના રોડ અત્યારે સુરત શહેરની અંદર પણ છે, અન્ય તમામ મહાનગરોમાં આ પરિસ્થિતિ. ઓકે ઓકે ઓકે, ગુડ. સુરતમાં તો સરસ મજાના રોડ છે, અમદાવાદમાં નથી, અમે ભોગવી રહ્યા છીએ, પણ હકીકત છે. અમીજી, 90 સેમ્પલ લીધા, 45 નિષ્ફળ ગયા, 45 બાકી છે, હવે જવાબદાર કોણ? કોર્પોરેશન જ જવાબદાર થાય, જવાબદાર કોણ? સી, બેઝિકલી સેમ્પલ ફેલ જાય, ધેટ ડઝ નોટ મીન કે વરસાદના લીધે એ રોડ ખરાબ થયા અને એટલે એના સેમ્પલ ફેલ થયા. બેઝિકલી સેમ્પલ ફેલ એટલે થાય કે એમાં પહેલેથી જ જે માલ સામાન વાપરવામાં આવ્યો એ ખોટી ગુણવત્તાનો વાપરવામાં આવ્યો છે. એને જે પ્રકારે કોમ્પેક્શન કરવું જોઈએ એ પ્રકારે કોમ્પેક્શન ના થયું હોય. આ બધા સહિયારા રીઝન્સના લીધે આ સેમ્પલ ફેલ આવે છે. ખાલી વરસાદના લીધે રોડ ડેમેજ હોય ને એના લીધે સેમ્પલ ફેલ થાય, દેટ ઇઝ ટેકનિકલી નોટ પોસિબલ. હું બરોડાની વાત કરું તો જેટલા રસ્તા તૂટી ગયા હતા એ બધાને બ્લેન્કેટ નોટિસ આપી કે તમે એને ઓરિજિનલ પોઝિશન પર રિવાઈવ કરો. પણ ઓરિજિનલ પોઝિશન પર રસ્તા રિવાઈવ કર્યા, દેટ ઇઝ વન થિંગ, એ તો એના ટેન્ડરના ક્લોઝનો એક ભાગ છે. પણ સાથે સાથે બરોડામાં તો આ રીતે સેમ્પલ ટેસ્ટિંગ લઈને રિપોર્ટ્સ બહાર જ નથી આવ્યા. અને તમે જો આખું તમે કઈ રીતના રોડના પ્રોજેક્ટ આપવામાં આવે છે, બરોડાના કેસની વાત કરું તો તમને ખબર પડશે કે ડેલિબરેટલી આ ભ્રષ્ટાચાર એક્સપોઝ ના થાય એ જ રીતે ટેન્ડરિંગ થતું હતું. સબબેઝ અને બેઝના કામ અલગ કોન્ટ્રાક્ટરને આપે, ઉપર કાર્પેટિંગ અને સીલકોટનું કામ અલગ કોન્ટ્રાક્ટરને આપે. દેટ મીન્સ તમે કોઈ એક પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટરને પિનપોઇન્ટ કરી જ ના શકો. તો બેઝિકલી ટેન્ડરિંગના પ્રોસેસમાં જ રાજ્ય સરકાર ચિંતિત છે અને શહેરમાં સુરતમાં તો આ પ્રકારની નવી ડિઝાઇન બી ટેકનોલોજીથી નવી ડિઝાઇન મંજૂર થઈ છે. જે કોન્ટ્રાક્ટરે એને મેટલ ગ્રાઉન્ડિંગ કર્યું હોય એ જ કોન્ટ્રાક્ટર એની ઉપર કાર્પેટ કરે, એના એસીસી કરવાનું તો એ જ રોડનો કોન્ટ્રાક્ટર એસીસી કરે, એમાં માઇક્રો સર્ફિસિંગ કરવાનું હોય તો પણ અમે એ ઘટનામાં આગળ જ્યાં. એનાથી વધીને કહું, શહેરમાં આવી ઘટના ફરીવાર ન બને તે માટે સુરતમાં સૌ પ્રથમવાર થ્રેડેડ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કર્યો. એ બધું ક્યારે થયું? જ્યારે સેમ્પલ્સ ફેલ ગયા, રોડ બધી જગ્યાએ અમદાવાદ સુરત વડોદરા રોડ તૂટી ગયા પછી, એ પહેલા ડેલિબરેટલી અને જે કોણ અમદાવાદની ઘટના બની છે ચોક્કસ માનીએ છીએ, અમદાવાદની ઘટના બની છે ચોક્કસ માનીએ છીએ, કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપવામાં આવી છે અને ઇવન અમદાવાદમાં 4 રોડ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવ્યા છે. એટલે ક્યાંય પહેલા જે ટેન્ડરની સાઈઝ હોતી હતી એ નાના નાના ટેન્ડર્સ આપવામાં આવતા હતા, કોમ્પિટિટિવ રેટ્સે જતા હતા,
હવે તમે એટલા મોટા ટેન્ડર આપો છો કે સિલેક્ટેડ લોકો પ્રી ક્વોલિફાય થાય, સિલેક્ટેડ લોકો પ્રી ક્વોલિફાય થયા પછી એમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર, અને તમે જોશો તો રિંગો થાય છે અને કામ લિટરલી ચાર ઝોનમાં બરોડા ખાતે તો વેચી દેવામાં આવે છે. આ રીતનું વેચણી એનું પોતાનું મશીન અમે નાના માણસ નથી લઈ શકતા. ક્વોલિફિકેશન છે એ એન્જિનિયર હોતું નથી, ગમે એવા ક્વોલિફિકેશન વાળા માણસો ધીમે ધીમે એ ડબલ એ સુધી પહોંચ્યા છે. મારો કે અને એમાં સરકારમાં રજીસ્ટ્રેશન માટે એને એન્જિનિયરો રાખવાના હોય છે, પણ એ પગારદાર હોય છે અને એના ફક્ત સર્ટિફિકેટ લેવામાં આવે છે, એ સાઇટ ઉપર ક્યાંય હાજર હોતા નથી, એટલે એની જવાબદારી ફિક્સ થતી નથી. મેં સરકારમાં ઘણી વખત રજૂઆત કરી છે કે કોન્ટ્રાક્ટર ભેગો એક એન્જિનિયર પાર્ટનર હોવો જ જોઈએ, પાર્ટનર હોવો જ જોઈએ, તમે પાર્ટનર હોવો જ જોઈએ, પાર્ટનર હોવો જોઈએ, અને મેડિકલ મેડિકલ અને મેડિકલ 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 કે અન્ય પ્રેક્ટિસ અન્ય પ્રેક્ટિશનરમાં ટ્રાફિકમાં ફસાઈ ગયા હવે આવ્યા છે. શાનવાજભાઈ અમદાવાદમાં પ્રહુ છું, મૂળ મુદ્દો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ ન થઈ શકે. લેટ મી ફિનિશ માય થિંગ. ઇટ્સ અ વેરી મોર યસ યસ એનું નોલેજ નથી ટેકનિકલી, એને ગમે એવા કામ કરીને પૈસા કાવામાં રસ હોય છે, એનો અર્થ નથી. તમે સાંભળો, એ અર્થ નથી. તમે ગમારીઓ કોર્પોરેશનના સત્તાવાળા 450 એને ગમાર માણસને તમે શૂટ કરી દો, ડામર થઈ ગયા, નથી થઈ ગયા. સૌથી મહત્વની બાબત એ છે કે આપણે સમજવાની જરૂર છે કે ઈચ્છા શક્તિનો અભાવ છે, કઈ રીતે મિલીભગતથી આ બધું થઈ રહ્યું છે. ઇવોલ્યુશન જે કરવામાં આવે, જ્યારે એનો ખર્ચો કાઢવામાં આવે કોઈ એજન્સીને કે ભાઈ આ રોડ કેટલામાં બનશે, કે ત્યાંથી ગોટાળાની ગંધ આવે. તમે સમજો 55%, 50%, 45% L1 કંપની જે આવે એને કામ આપવામાં આવે. હવે જે 50%માં અને 55% અને 45% લેસમાં કામ કરે, એ કઈ રીતે ક્વોલિટી વાળું કામ આપી શકે? એ શરૂઆતથી તમે નક્કી કરો કે આ રોડ 200 કરોડમાં બનવાનો છે, એ રિયલમાં એ રોડની કિંમત 100 કરોડની હોય, રિયલમાં એટલે વધુ તમે કિંમત બતાવી અને પછી ઓછા કિંમતે 55-55%, 50-50% ઓછા લેસ ભરી અને કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા હોઈએ. આમાં તંત્ર આટલું મોટું છે, કોર્પોરેશનનું 6,500 કરોડનું બજેટ છે, દર વર્ષે વરસાદ પડે છે, દર વર્ષે રોડ ધોવાઈ જાય છે, હાઈકોર્ટ ઇન્ટરફેર કરે, લોકોને કોર્ટમાં જવું પડે. અરે જ્યારે પણ તો પોતા આ નગર નગર એટલે આગે નહીં, પહેલા એમ વાત એ જ છે કે નગર નલ ગટર રસ્તા આ મૂળભૂત અધિકારો છે અને આ કોર્પોરેશનની ફરજમાં આવે છે. જો ઉત્સવો તો બધા બહુ સરસ થઈ રહ્યા છે, કાંકરિયા કાર્નિવલ બહુ સરસ થાય છે, ફૂડ ફ્લાવર શો બહુ સરસ રીતે થાય છે, રિવરન ફોર્ડ ઉપર બધા અવારનવાર શો જોઈએ, ઇવેન્ટ મેનેજમેન્ટના કામો બધા સરસ કરે છે. વાત એ છે કે આટલું સરસ તંત્ર છે, મોટા બધા અધિકારીઓ, બધી ટીમ, બધું છે, બધા એન્જિનિયરો અને ક્વોલિફાઈડ લોકો છે, તો પણ આ પ્રકારની ગેરરીતિઓ થઈ રહી છે. આઈઓસ જેવી આઈઓસીના ખોટા બિલો મૂકવા આવે, 12-15 રૂપિયાની ઉચાપત કરવામાં આવે, કોઈ પ્રકારની એફઆઈઆર દાખલ ના થાય, ફક્ત મિલીભગત કે અમે તમને સસ્પેન્ડ કરી દઈશું, 2 મહિના પછી પાછા તમને બોલાવી લઈશું, અને એકબીજાની મિલીભગત. આ ફક્ત અત્યારે કોર્પોરેશન CCC ના નામે ઓળખાય છે, કોન્ટ્રાક્ટર કરપ્શન એટલે કોર્પોરેશન. ફક્ત ને ફક્ત આજે અમદાવાદ શહેરમાં જ્યારે બાળક શાળામાં ભણતો હોય, ગ ગધેડાનો ગ નહીં પણ ગ ગોટાળાનો ગ અહીંયા શીખવાડવામાં આવી રહ્યું છે અમદાવાદ શહેરમાં. આ એક ગંભીર બાબત છે અને હાઈકોર્ટ વારંવાર શક્તિ અપનાવે છે પણ ન થવું જોઈએ. હાઈકોર્ટ લોકશાહીમાં કામ હોય છે, કોર્પોરેશને ખુદ હવે જાગવાની જરૂર છે અને મિલીભગત ની જે ગંધ આવી રહી છે, તાત્કાલિક કોન્ટ્રાક્ટરો સામે પગલાં પણ લેવા જરૂરી બની છે. કે બ્રેક માટે રોકાઈશું, આપ જોતા રહો ઝી ચોઈસ કલાક.
ગ્રામીણ વિસ્તાર રસ્તાની વાત નથી કરી રહ્યા, અમદાવાદના શહેરની રસ્તાઓની વાત કરી રહ્યા છે. વારંવાર હાઈકોર્ટ ફટકાર લગાવે છે, છતાં એએમસી તંત્ર હજુ પણ ઊંઘી રહ્યું છે, મતલબ કે જાગતું નથી, માત્ર શોકોઝ નોટિસ આપે છે અને અહીંયાથી જ હૈયાધરણા વ્યક્ત કરી રહ્યું છે. મૂળ મુદ્દો એ છે કે એક કાયમી સોલ્યુશન ન હોઈ શકે, શા માટે ચોમાસામાં વરસાદ પડે અને વરસાદ બાદ આખરે તંત્ર જાગે, કોર્ટને હસ્તક્ષેપ કરવો પડે, વારંવાર ટકોર કરે, પરંતુ માનવા તૈયાર છે નહીં. નીરવભાઈ, મૂળ મુદ્દો એ છે કે કાયમી સોલ્યુશન ન થઈ શકે આ તમામ બાબતોને, રસ્તાઓનું. હું એમાં કાયમી સોલ્યુશન માટે એક સજેશન છે કરીશ. સુરત મહાનગરપાલિકા છીએ, આજે હું તમને એવું કહું છું, સુરતની અંદર એક વર્ષની અંદર 326 કિલોમીટરના રોડ રસ્તા અમે બનાવ્યા. ક્યાંક નાના મોટા રોડમાં ખાડા પડ્યા હશે, ક્યાંક તૂટ્યા હશે. અમદાવાદની વાત કરીએ, એક વર્ષની અંદર 450 કિલોમીટરના રોડ રસ્તા અમદાવાદમાં બનાવવામાં આવ્યા અને 7 રોડ ખાલી ત્યાં આગળ તૂટ્યા હતા. સુરતમાં ફક્ત 4 રોડ તૂટ્યા હતા, ભારે વરસાદના કારણે, ભારે તારાજીના કારણે રોડ તૂટ્યા હતા. પણ એ દિશામાં ફરીવાર હું કહું છું કે વેસ્ટ પ્લાસ્ટિક થ્રેડેડનો ઉપયોગ કરીને હજી વધુ કેવી રીતે ટકાઉ રસ્તા બની શકે તે દિશામાં મહાનગરપાલિકા વિચારી છે, કામ કરી રહી છે, કામ ચાલુ છે. સુરતમાં 90 મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી પ્રથમવાર ગુજરાતની અંદર એનો પ્રયોગ કર્યો છે અને 15 કિલોમીટરના રસ્તા અમે ગયા વર્ષે બનાવ્યા છે અને મને એવું લાગે છે કે આવનારા દિવસોની અંદર ફરીવાર તમામ મહાનગરપાલિકા આ દિશામાં આગળ વધી રહી છે. એટલે કોન્ટ્રાક્ટરને ક્યાંય કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નથી. તમે જોઈ હેરમાજી કે અમદાવાદ એક કાયમી સોલ્યુશન ન હોઈ શકે, કારણ કે જ્યારે જ્યારે વધુ વરસાદ પડે છે કોન્ટ્રાક્ટરની ભૂલ હેરમાજી એમના ખર્ચે અમે સાથે સાથે કાયમી ડેવલપ કરાવ્યા. હેરમાજી યસ કાયમી સોલ્યુશન જે ઓપરેશન કરે છે, જે માણસ એની જવાબદારી ફિક્સ કરવાની વાત આવે, પહેલાં કોન્ટ્રાક્ટરના રજિસ્ટ્રેશનને સમજી લેવું જોઈએ કે એની અંદર અત્યારે એવી સિસ્ટમ છે કે કોન્ટ્રાક્ટર ગમે એ ગ્રેડમાં હોય, એ પોતે એન્જિનિયર ન હોય પણ એ એન્જિનિયરોને હાયર કરે છે, માત્ર સર્ટિફિકેટ લઈને હાયર કરે છે. સાઇટ ઉપર એ લોકો લગભગ હોતા જ નથી, કારણ કે બીજે સર્વિસ કરતા હોય છે કે પોતાનો ધંધો કરતા હોય છે. મારું સરકારમાં પણ એક અનેક વખત રજૂઆત કરી છે કે કોન્ટ્રાક્ટરમાં એન્જિનિયર છે ને એ પાર્ટનર હોવો જોઈએ, એ પાર્ટનર હોય તો એની જવાબદારી ફિક્સ થાય અને જ્યારે એને લાયસન્સ છે ને એન્જિનિયરનું કાયમી ધોરણે કેન્સલ કરી નાખવું જોઈએ, જેથી કરીને એની એજન્સી કામ કરી જ ના શકે. અત્યારે શું થાય છે કે એક કોન્ટ્રાક્ટરને તમે બ્લેકલિસ્ટ કરો તો એ બીજા નામે આવી અને પોતે કામ કરવા માંડે છે, એનું કોઈ કોઈ ક્વોલિફિકેશન જવાબદારી કે નક્કી થાય છે. શેખ ભાઈ સાહેબ, બે પ્રકારના ક્વોલિફિકેશન હોય, આ જવાબદારી નક્કી થવી જોઈએ. શેખ ભાઈ હા, એના ફાઇનાન્શિયલ ક્રાઇટેરિયા ફિલ નથી 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 ખાલી ખાલી સર્ટિફિકેટ સાઇટ ઉપર. નીરવભાઈ ક્રાઇટેરિયા હોય પણ એની સાથે મારા વાત સાચી છે. નીરવભાઈ એન્જિનિયરની જવાબદારી નક્કી થવી જોઈએ. એન્જિનિયર જ્યારે સર્ટિફિકેટ આપતો હોય નથી, આ રોડ ગુણવત્તાવાળો છે, આમાં જે રો મટીરીયલ યુઝ થયો છે, જ્યારે એન્જિનિયર સર્ટિફિકેટ આપતો હોય તો 100% એન્જિનિયર જવાબદારી નક્કી થવી જોઈએ. કોન્ટ્રાક્ટર હોય જરૂરી નથી, એને કોન્ટ્રાક્ટરની જવાબદારી છટકી નથી શકતો. ટેન્ડર લેવા માટે ખાલી એન્જિનિયર નો ઉપયોગ કરવામાં આવે છે કાગળ ઉપર જ, એન્જિનિયર ની કોઈ જવાબદારી નક્કી કરવામાં આવતી નથી. જવાબદારી નક્કી કરશે તો જ ક્વોલિટી. અમદાવાદ શહેરની પ્રજાના પૈસા, જે ટેક્સ ના પૈસા કોર્પોરેશને ઉઘરાયા છે, એ પૈસાની ખોટી રીતે આઈએસી ના ખોટા બિલો રજૂ કરીને અને સાબિત થયું છે તો કેમ ફરિયાદ ના થાય? ફરિયાદ થવી જોઈએ. આ ફોજદારી ગુનો છે, છેતરપિંડી નો ગુનો બને છે અને આવી રીતે તમે છાવરતા રહેશો તો આવનાર દિવસોમાં પણ આવા કૌભાંડ થતા રહેશે. આનું સીધે સીધું
સીધે સીધું ઉદાહરણ એ દેખાઈ રહ્યું છે કે સરકારમાં જે લોકો બેઠા છે, અધિકારીઓની મિલી ભગત અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગત થી આ બધું ષડયંત્ર ચાલી રહ્યું છે અને કૌભાંડ ચાલી રહ્યું છે. ફક્ત ને ફક્ત ઈચ્છા શક્તિ નો અભાવ છે. જો આક્ષર પગલા ભરવામાં આવે, જો નક્કર આયોજન કરવામાં આવે, દર વર્ષે વરસાદ પડે છે, એવું તો નથી કે આ વર્ષે વરસાદ પડ્યો છે, દર વર્ષે અમદાવાદ શહેરમાં વરસાદ પડે છે, સુરતમાં પડે છે, બરોડામાં પડે છે, કેમ સીજી રોડ નો રોડ હજુ સુધી તૂટ્યો નથી? અરે સીજી રોડ શીખ છે કે એક નથી તૂટ્યો. એક એક કરો જ્યાં સારી ગુણવત્તા રોડ બન્યા છે, હજુ સુધી આજ વરસાદ સીજી રોડ પ્લીઝ નથી કે સીજી રોડ માં વરસાદ નથી પડ્યો અને બરાતરમાં અને બોળક દર વરસાદ હોવા પડે. જે મુદ્દા પર ચર્ચા થવી જોઈએ, એક એક થઈને બોલો આપ, એક એક થઈને બોલો. કારણ કે વાત મારી એટલી છે કે સીસી રોડ ઉપર વરસાદ નથી પડ્યો, સીસી રોડ નો રોડ કેમ ના તૂટ્યો? વાત સીધે સીધી છે કે ગુણવત્તામાં આ કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થતું નથી, કોઈ પ્રકારની ઇવોલ્યુશન થતું નથી, કોઈ ચેકિંગ થતી નથી. વિજિલન્સ ની ખાલી વાતો છે. કેટલી ફાઇલો વિજિલન્સ માં જાય છે, કેટલી તપાસો થઈ, વેળાની સજા કરવામાં આવી. સીસી રોડ ને ફક્ત કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને રાજનેતાઓની મિલી ભગત છે. આપણે પાણી શું કરી લેવાનું નથી, કોર્ટની બીક નથી, કોઈ નથી કોર્ટની. કેટલી વાર હાઈકોર્ટ ને હાઈકોર્ટ ને હસ્તક્ષેપ કરવું પડે છે અને કેટલા મામલામાં તો સુપ્રીમ કોર્ટ પણ હસ્તક્ષેપ કરે છે, પણ અધિકારીઓના પેટનું પાણી પણ ઓકે ઓકે. પ્રજાના પરસેવાના પૈસા છે, પ્રજા ટેક્સના પૈસા ભરે છે, ખોબા ખોબે ભરીને કોર્પોરેશન ટેક્સના પૈસા ઉઘરાવે છે. જવાબદારી નક્કી થવી જોઈએ કે કયા લોકો જવાબદાર છે, કયા લોકોના લીધે આ કરપ્શન થયું છે, કયા લોકોના લીધે આ રોડમાં કરપ્શન થયું છે. આ ભ્રષ્ટાચારીઓનો પડદો ફાસ થવો જોઈએ. બ્લેકલિસ્ટ પણ કરવામાં આવે છે. અરે તમે આ વડીલ છે, કોન્ટ્રાક્ટરની જવાબદારી છે. કોન્ટ્રાક્ટરોના રજિસ્ટ્રેશનમાં કાલથી સરકાર એવું કહે કે એની સાથેના એન્જિનિયર જે પાર્ટનર એન્જિનિયર છે એ હોવો જોઈએ. જો આ પ્રશ્નમાં નિકાલ આવ્યો છે, કોન્ટ્રાક્ટરની બાબતમાં નિકાલ આવવાનો નથી. રોડ નું કામ જયારે ચાલતો હોય ત્યારે એક ગાડી ની ઓકે હેરમાજી મૂળ મુદ્દો હેરમાજી એક સવાલ એ છે કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ મૂળ મુદ્દો સાંભળો. હા એક સવાલ એ છે કે કોન્ટ્રાક્ટરની જવાબદારી કે એની સામેના પગલા. હું એમ કહું કે તમે ગમાર માણસ ચોરી કરી લે અને પછી એને તમે ફટકારો કે તમે શૂટ કરી દો તો એનાથી કાંઈ ફેર પડવાનો નથી. પણ એક એજ્યુકેટેડ માણસની જવાબદારી તમે ફિક્સ કરો એટલે એજન્સી જો એનો ભાગીદાર હશે એન્જિનિયર તો એને કહેશે કે ભાઈ હું કામ પ્રમાણે કામ નહીં કરવા દઉં, મારી જવાબદારી છે, મારું લાયસન્સ કેન્સલ થઈ જશે, મારી ડિગ્રીને અસર પડશે, તો જ આ પ્રશ્નનો આખા ઇન્ડિયામાં, અહીંયા નહીં આખા ઇન્ડિયામાં તો જ આ પ્રશ્નનો નિકાલ આવવાનો છે. નહીતર આપણે આઝાદીના 70 વર્ષથી આપણે ભોગવતા આવીએ છીએ ને, હજી આગળના 100 વર્ષ આપણા બાબત ભોગવતા. ઓકે નીરવભાઈ એક સવાલ એ થાય, નીરવભાઈ એક સવાલ મને પ્લીઝ. કોન્ટ્રાક્ટર રોડ બનાવે છે, મને સાંભળી, રોડ તૂટી જાય છે, એના પૈસામાંથી ફરીથી રોડ ન બની શકે, આ પ્રકારની ગેરંટી પણ હવે લેવાની જરૂર પડશે ખરી? નહીં, એના પૈસામાંથી જ રોડ બને છે. મારી વાત હું તમને એ જ કહેવા માંગુ છું. એમાં ઘણી બધી સાંભળો સાંભળો જનકભાઈ, રોડ બનાવવામાં ઘણી બધી બાબતો રજૂ થાય છે કે તમારો બેઝ બરોબર સિક્યુરિટી મે કામ કર્યું છે, એના પેમેન્ટ જેટલું બાકી હોય જપ્ત કરવામાં આવે છે, એના ખર્ચે અને એના જોખમે ફરીવાર મહાનગરપાલિકા બીજા કોન્ટ્રાક્ટર જોડે કામ કરે છે અને એના ખર્ચે એના જોખમે એના બિલમાંથી કાપી લેવામાં આવે છે. શર્માજી સાહેબ ની એક વાત સાથે હું સહમત છું. ભૂતકાળની અંદર રજિસ્ટ્રેશનની છે, કાર્પેટ અલગ કંપની કરતી હતી, એટલે કદાચ અધિકારીઓની કોની જવાબદારી ફિક્સ નહીં થતી હતી. આ વખતે પહેલી વાર એવું ઘટના બની છે કે જે માણસ મેટલ ગ્રાઉન્ડિંગ કરે એ જ માણસ કાર્પેટ કરે, જેથી કરીને ક્યારે પણ જવાબદારી ફિક્સ કરવાની આવે તો કોઈ એક કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી થાય. એ વાત સાથે સહમત છું અને એ દિશામાં ચાલુ થઈ ગયું છે કામ. એટલે હવે ફરીવાર નવી ડિઝાઇન મુજબ મેટલ ગ્રાઉન્ડ કામ ચાલુ થઈ ગયું છે. વારંવાર રસ્તાઓ કેમ ખરાબ થઈ રહ્યા છે અને વારંવાર હાઈકોર્ટ ને હસ્તક્ષેપ કેમ કરવો પડી રહ્યો છે? એમસી કરોડો નું બજેટ છે તો જાગે નહીં, પોતાનું એક રિસ્પોન્સિબિલિટી હોય
એ જવાબદારીથી ભાગવાનો કેમ પ્રયત્ન કરી રહી છે? માત્ર નોટિસો જ આપી રહી છે, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કેમ પગલાં નથી લેવાતા? લેવાય છે તો કોઈ સખ્ત પગલાં કેમ નથી લેવાતા? એક બ્રેક બાદ આપ જોતા રહો વાદ વિવાદ. ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે, શિયાળો એન્ડિંગ તરફ છે, ચોમાસામાં રસ્તાઓ ખરાબ થયા હતા એની વાત ચાલી રહી છે. હાઈકોર્ટમાં હાઈકોર્ટ વારંવાર હસ્તક્ષેપ કરે છે કે ભાઈ કોર્પોરેશન કેમ કોઈની વાત માનતું નથી રસ્તા મામલે. રસ્તાઓની ખરાબ ગુણવત્તાને પગલે નોટિસ ઉપર નોટિસ મળી રહી છે, પરંતુ લગભગ કોઈ કામ નથી થઈ રહ્યું, એ પણ એક હકીકત છે. શાહનવાઝ શેખ, આપ કોર્પોરેટર છો, આપના વિસ્તારની હાલત પણ બદતર છે, રસ્તા ઉખડી જાય તો સીધા થતા નથી, આખરે કાયમી ઉકેલ શું હોય શકે? તો સૌથી પહેલા તો રોડ ઉપર જ રોડ બનાવવામાં આવે છે. રોડને ટોટલ રોડને ડિસ્પોઝ કરીને એના રોડ નવું નવેસરથી રોડ આખું જે આખું ડામર છે એનો ઉપયોગ કરીને જે રિસાયકલ થવું જોઈએ થતું નથી. એકને એક રોડ ઉપર પાથરવામાં આવે છે, લેયર પાથરવામાં આવે છે, અને પછી ખાના પૂરતા ખાલી બ્યુટિફિકેશન કરી અને બિલો પાસ કરવામાં આવે છે. આ કેટલી ગંભીર બાબત છે કે જ્યારે રોડ તૂટી આ પાણી પાણીથી જ્યારે રોડ ધોવાય છે, કોન્ક્રીટ ઉડે, આંખોમાં લોકોને બળતરા થાય, શ્વાસમાં તકલીફ પડે, કમરના મળકામાં કેટલા લોકોને તકલીફ થઈ, એક્સિડન્ટ થઈ ગયા, ખાડામાં પડીને ગાડીઓમાં નુકસાન થયું, આ કેટલું બધું નુકસાન છે. તમે યેનકેન પ્રકાર તમે વિચારો, આપણે જેનું કેલ્ક્યુલેશન ના કરી શકીએ એવા બધા નુકસાન પણ લોકોને વેઠવા પડ્યા. એટલે નક્કર કોઈ આયોજન નથી. અમને બધા એક્સપર્ટ આપણી પાસે છે, એન્જિનિયરો છે, એક્સપર્ટાઇઝ ટીમ છે, અહીંયા અમદાવાદ શહેરમાં સેફ્ટ છે, આઈએમ છે, બધાને બોલાવો, તમે ચર્ચા કરો, તમને કોઈ જગ્યા કન્ફ્યુઝન હોય નિષ્ણાંતોને તમે બોલાવો, બીજા બધા બીજા બેંગ્લોર થી કે યુપી થી કે દિલ્હી થી કે મુંબઈ થી બીજા એન્જિનિયરોને તમે બોલાવો, કેમ રસ્તો ના નીકળે? ફક્ત અને ફક્ત બહાનાબાજી કરીને છટકી જવું એ અમદાવાદ કોર્પોરેશન અને દરેક નોટિસ આપી છે, નોટિસમાં પણ જવાબ નથી આપવામાં આવ્યો, એ પણ એક. હું એ જ કહેવા માંગુ છું કે નોટિસ થાય, વિજિલન્સ તપાસની કોઈ 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 દરખાસ્ત નથી મૂકતો કે વિજિલન્સ તપાસ થઈ એની પણ કે ઠીક છે ચાલ્યા કરશે તપાસ. અને એ રીતે આમાં મૂળ વસ્તુ શું છે, અધિકારી પોતે કોન્ટ્રાક્ટર બની ગયો છે. અચ્છા, અધિકારી પોતે કોન્ટ્રાક્ટ ચલાવે છે તો પછી કોને દંડિત કરશો તમે, કોને તમને પકડશો? કારણ કે ઘર કી મુર્ગી દાળ બરાબર. હા, ઘર કી મુર્ગી દાળ બરાબર. તમે સમજો કે જે આપણે ટેન્ડર કાઢવા વાળો અધિકારી, પછી પ્લાન પાસ કરવા વાળો અધિકારી, પછી ઇવોલ્યુશન કરવા વાળો અધિકારી, કોન્ટ્રાક્ટર પણ પાર્ટનર અધિકારી, અને પછી જયારે તપાસ કરવામાં આવે વિજિલન્સ તપાસ એમાં પણ એ જ અધિકારી. એટલે એકબીજાની મિલીભગત વગર આ શક્ય જ ના હોય. આ ઈમાનદારીથી તમે પ્રજાની પ્રસંગ જવાબ આપવું પડે અને તમારે જવાબદારી સ્વીકારવી પડે કે કોની કોને સહયોગ કરી હતી ફાઇલ ઉપર, કોણે બિલો પાસ કર્યા હતા, કોણે ટેન્ડરો પાસ કર્યા હતા, બધાની જવાબદારી નક્કી કરવામાં આવે ને બધા ઉપર એક્શન લેવામાં આવે. નીરુભાઈ, કમાર કોન્ટ્રાક્ટરોને ભેગા કરો તો આ જ હાલત થવાની છે. જે નીરુભાઈ, નોટિસ આપવામાં આવે છે, જવાબ નથી આપવામાં આવ્યો. મૂળ તો વાત એ છે કે ભાઈ કોઈ સિરિયસલી લેતું નથી. હાઈકોર્ટમાં આટલા બધા કેસ પેન્ડિંગ છે, હાઈકોર્ટને આમાં હસ્તક્ષેપ કરવો પડે, વારંવાર હાઈકોર્ટ ટકોર કરે, વારંવાર હાઈકોર્ટ પડકાર લગાવે, પ્રશાસનની જવાબદારી. બિલકુલ બિલકુલ, આપ જોઈ શકો છો ત્યાં મેયર શ્રી જાતે રોડ પર ઉભા રહીને રસ્તા જોઈએ, રસ્તા સારા જોઈએ, ખોટું કરી લીધું એના માટે કોઈ આગામી દિવસોમાં થઈ જશે. આ કોઈ સવાલનો જવાબ છે નીરવભાઈ? આગામી દિવસોમાં થઈ જશે મતલબ શું
કે આપ અધિકારી ની પરિસ્થિતિ પણ ઘણી વખત એકદમ ખરાબ થઈ જાય છે, કારણ કે નબળા લોકો મોટી લાગવગથી કામ કરે છે, જેને નોલેજ નથી, અને અધિકારીઓ ઉપર દાબી દેવામાં આવે છે. એ બધું આ સિસ્ટમ ફેલ્યોર સિસ્ટમ છે. બે બે લાખ સુધી, ત્રણ ત્રણ લાખ સુધી પગાર લે છે અધિકારીઓ. આટલું બધું પગાર લેવા કરતા પણ એ ચોક્કસપણે કામ ના કરી શકે. પ્રજાના પૈસા જે લૂંટી રહ્યું છે કોર્પોરેશન, જે ટેક્સના પૈસા લોકોએ ભર્યા હતા, એ 450 કરોડ ક્યાંથી આવ્યા હતા? કોઈ અધિકારીના ખિસ્સામાંથી નહોતા આવ્યા હતા. અમદાવાદ શહેરની પ્રજાના પૈસા પૈસા લેવામાં આવ્યા, પૈસા ચૂકવવામાં આવ્યા. એ જે પૈસા જતા રહ્યા છે એ કોણ ભરશે? એની ભરપાઈ કોણ કરશે? અને એના માટે કોઈ આપણે જવાબદારી નક્કી નથી કરવાની, કોઈ એમાં કોઈ કોઈ ગિલ્ટી જ નથી. એ પૈસા કોણ વસૂલશે? જેમાંથી 4 અધિકારીઓ નિવૃત્ત થયા છે. હવે જો નિવૃત્ત થઈ ગયા, સમય વેડફાઈ ગયો, સરવાળ તો નિવૃત્ત થઈ ગયા, ઘેર જતા રહ્યા, જવાબદારી કોણ લેશે? બરોબર બરોબર. હું એમ કહું છું કે તમે વાઘ કે સિંહને છૂટો મૂકો અને પછી કોઈને ખાઈ જાય, પછી કહો કે આ ગાર્ડની જવાબદારી હતી, તો પહેલા તમારે એ સિસ્ટમ સુધારવાની જરૂર છે. હું વારંવાર કહું છું કે તમે કોન્ટ્રાક્ટરની એજન્સીઓ જે છે, ક્લાસ વાઇઝ 1 2 3 4 5 મીન્સ ABCD ડબલ એ સુધી ના કે એના પ્લસ ના, એમાં એના એન્જિનિયરો જો ભાગીદાર હશે તો તમે 5 વર્ષમાં જ એનું રિઝલ્ટ જોઈ શકશો. અહીંયાની આખા કન્ટ્રીમાં જ કરવાની જરૂર છે. આજે ડૉક્ટરની જવાબદારી, મલ્ટીનેશનલ હોસ્પિટલોમાં ડૉક્ટરની શું જવાબદારી જે પગાર ઉપર કામ કરે છે? મલ્ટી લેવલ હોસ્પિટલોના પ્રમોટરો કોઈ ડૉક્ટર હોતા નથી. એમાં જે પરિસ્થિતિ ખરાબ થઈ છે ને, એ જ પરિસ્થિતિ આમાં પણ ખરાબ થઈ છે. અમારે ત્યાં જે કોન્ટ્રાક્ટરોની નીચે કામ કરતા હતા એ માણસો આજે ડબલ કોન્ટ્રાક્ટર છે અને અમારી સામે બેસીને વાત કરતા હતા. ટેકનિકાલિટીની વાત કરે જેને કોઈ ગતાગમ ના હોય. તમે શું કરો સરકારમાં, આ તમે રજિસ્ટ્રેશનનો સુધારો કરવા માટે રજૂઆત કરી શકો. તમે અમે કોર્પોરેશનો છે ને એ પોતે રજિસ્ટ્રેશન નથી કરતી, સરકારના રજિસ્ટ્રેશનો ઉપર અમારે કામ આપવાનું હોય છે. એટલે આ મૂળભૂત સિસ્ટમને કાલથી જ સુધારી દેવી જોઈએ. મારી હાઈકોર્ટ જો મારી હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટને વિનંતી છે, હું લીગલી નથી જઈ શકતો, પણ આના માટેની સિસ્ટમ છે એ રજિસ્ટ્રેશનની મૂળભૂત સિસ્ટમને તમે સુધારી નાખો. તમે જુઓ બીજા વર્ષથી એની અંદર ફેરફાર થશે ને, 5 વર્ષના કામ તમે જોજો. એ કોન્ટ્રાક્ટરનો માણસ જે એન્જિનિયર હશે ને, એ પહેલા સબ ચેક કરશે કે ભાઈ મારે કામ રાખવું, એની નીચે આટલી ખામી છે, એ તમે કરો તો જ હું કામ રાખીશ. ઓકે અમીબેન, પ્રજા રસ્તા ઉપર આવવાની રાહ જોવામાં આવી રહી છે, કારણ કે પ્રજા તો ક્યારેક તો જાગશે. આ ચોમાસામાં પ્રજા જાગી હતી, હવે જો એની થાલ થઈ. ઓકે અમીબેન, નીરવભાઈ, અમીબેન, બેઝિકલી ચોમાસામાં પ્રજા જાગી, બેઝિકલી ચોમાસામાં પ્રજા જાગી, જે પ્રજાનો રોષ હતો સામે ચૂંટણી હતી, એટલે જ તો તમામ શહેરોમાં બ્લેન્કેટ નિરપાઈ અપાય. તો પાસ્ટમાં તમે આવું કોઈ એક્ઝામ્પલ કે એ લોકોને રિપેર કરવા માટે કે ફરજ પડી નથી? અમારા કોર્પોરેશનમાં તો કમિશનરે ઓન રેકોર્ડ કહ્યું હતું કે આજ સુધી પાસ્ટમાં કોઈ દિવસ કોન્ટ્રાક્ટરના ખર્ચે રસ્તા રિપેર જ નથી થયા. આ પહેલી વખત બ્લેન્કેટ નોટિસ અપાઈ. ઓકે
અધિકારીઓ ચલાવી રહ્યા છે, અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે, અધિકારીઓ પાર્ટનર છે, કોન્ટ્રાક્ટરો સાથે પાર્ટનરશિપ કરીને કામ કરી રહ્યા છે. કઈ રીતે તમે એમાં કોઈ પકડ જ નથી, સરકારી તંત્રની અધિકારીઓ ઉપર કોઈ પ્રકારની પકડ જ નથી. અને એ તીવ્ર ગતિથી ભારતીય જનતા પાર્ટી પ્રજાજનોની સાથે રહીને પ્રજાને કોઈ પ્રકારની મુશ્કેલી. હેરમાજી એક સવાલ એ થાય કે કોન્ટ્રાક્ટરોને છાવરવાનું બંધ કરવામાં આવશે ત્યારે જ રસ્તાઓ સારા બનશે, કારણ કે રોડ રસ્તામાં મલાઈ વધારે છે. રાત્રે અંધારામાં જે કરપ્શન થયું હોય રાતના અંધારામાં થઈ જાય છે, રોડ બનીને તૈયાર થઈ જાય છે. કેટલું માલ ગયું, કેટલું ડામર ગયું, કેટલી કપચી ગઈ, કેટલી સિમેન્ટ ગયું, કોઈ પ્રકારની કોઈ એન્જિનિયર કે અધિકારી દ્વારા કોઈ ઇવોલ્યુશન કરવામાં આવતું નથી, કોઈ પ્રકારનું ઇન્સ્પેક્શન કરવામાં આવતું નથી. અડધી રાત્રે રાતના અંધારામાં કેટલું ડામર થઈ જવું થઈ જાય, જેટલું કોંક્રિટ થઈ જવું થઈ જાય. નીરવભાઈ તૈયાર કરવામાં આવે છે, ટેન્ડર ના નિયમો અને ટેન્ડર ની શરતો પણ એ રીતે નક્કી કરવામાં આવે છે કે અમુક ચોક્કસ પ્રકારના ગ્રુપ પાસે કામ જવું જોઈએ. એટલે ફક્ત ને ફક્ત કરપ્શન કરવાની જે વિચારધારા છે કે કરપ્શન જ કરવું છે, ક્વોલિટી ઉપર કંટ્રોલ જ નથી. અને ક્વોલિટી ઉપર ધ્યાન રાખો તો આવું કોઈ દિવસ થાય જ નહીં. ભૂતકાળમાં પણ અમદાવાદ શહેરમાં રોડો બન્યા છે, આજે પણ સીજી રોડ ઉદાહરણ છે. ટેન્ડર નાખ્યું છે, સીજી રોડ કેમ નથી તૂટ્યું? એ સખત મેસેજ ના આપી શકાય. રોડ બી અમારા સાસણમાં બન્યા છે, બીજા બહુ સારી વાત છે. ભાજપી બહુ સારી વાત છે ભાઈ, સારો રોડ બનાવો, તમે ગુણવત્તાનો રોડ બનાવો, સારા તમે શાસનમાં છો. તમામ રોડ અમારા શાસનમાં બન્યા છે. આ તો કોર્પોરેશનમાં 15 વર્ષથી તમે સત્તામાં છો, પ્રદેશમાં 25 વર્ષથી સત્તામાં છો. કામ કરવા માંગતા નથી, કોઈ અધિકારીને બચાવવા માંગતા નથી, કોઈ કોન્ટ્રાક્ટરને બચાવવા માંગતા નથી. તમામે તમારા સામે કાયદા કરી આપણે પગલા લીધા છે, ટેન્ડરની શરત પ્રમાણે પગલા લીધા છે, અને ટેન્ડરના નિયમ પ્રમાણે અમે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. નિકાલની વ્યવસ્થા થઈ છે એટલે એ રોડ વધુ ટેકો છે, એનો સબવે સારો છે.
તમે અમારે રાજકોટની અંદર ઘણા રસ્તા પહેલા અગાઉ થઈ ગયા, એ કાળી માટીના બેઝ ઉપર રસ્તા થઈ ગયા, એ આજની તારીખે પણ તૂટે છે. પછી કોર્પોરેશને નક્કી કર્યું છે કે બ્લેક કોટન સોઇલ પૂરેપૂરી કાઢી નાખવી, મોરમ ઉપર જ સબ બેઝ બનાવી અને રોડના કામ કરાવવા. એની અંદર જો ફક્ત ગ્રેડ અને કેમ્બરનું ધ્યાન રાખવામાં આવે અને પાણીના નિકાલની પૂરી વ્યવસ્થા કરવામાં આવે તો એ રસ્તો ક્યારેય ખરાબ ના થાય એની પૂરી લાઈફ આપે, એ હકીકત છે. શેખજી એક સવાલ થાય, અમદાવાદમાં સીજી રોડ ઉપર જે રસ્તો બને છે, જે માલ મટીરિયલ્સ વપરાય છે, એ જ રસ્તો બનાવવાનો કોઈક અમદાવાદના પેલી બાજુના રોડ ઉપર નરોડા પછી સરખેજ પણ જો ઘણી બધી હાલત ખરાબ છે, તો આ ગુણવત્તા કેમ પેલી થતી નથી? સીજી રોડનો રસ્તો સારો હોય છે, નદીના પેલી બાજુ નરોડા હોય કે પછી ઘણા બધા એરિયા હોય, આ માપદંડ કેમ? સારી વાત છે કે અંધારામાં આ રીતે બધા માલ ઉતરતું હોય, સારો છે ઉતરતું હોય, તમારો ઓઇલ ઉતરતું હોય, સમાન ઉતરતું હોય, તમારો ત્યારે કોઈ પ્રકારનું તે ચેકિંગ જ નથી. અધિકારીકો રાત્રે 2 વાગે જાગીને ત્યાં ઉભો રહીને રોડ બનાવે છે. તમે વાત જો એ સમયે જ્યારે રોડ તમે ખોદીને તો કાળવાના નથી, શું નાખ્યું છે એ સમયે જો ધ્યાન રાખવામાં આવે, રાતના અંધેરામાં જે ચોરી થઈ રહી છે, જ્યાં 3 ટ્રક માલ ઉતરવાનું હોય ત્યાં 1 ટ્રક માલ ઉતરવામાં આવે, આવા પ્રકારના કેટલા બધા કિસ્સાઓ સામે આવ્યા છે. તો જે રીતે તંત્ર જાગે, અધિકારીઓ પોતાની જવાબદારી સાથે ત્યાં ઉભા રહે, રાત્રે 3 વાગે અને 4 વાગે પણ રોડ બનાવવામાં આવતો હોય ત્યારે અધિકારીની ટીમ ત્યાં હાજર રહે, એની સામે બધું મટીરિયલ યુઝ કરવામાં આવે, તો હું માનું છું કે આમાં કંટ્રોલ લઈ શકાશે. સમય ઓછો છે, આ તમામ ખૂબ ખૂબ આભાર નીરુભાઈ આપનો, શહેરમાંજી આપનો આભાર, અમીજી આપનો આભાર, તમે ઓછો બોલવાનો મોકો મળ્યો છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓમાં મૂળ હેતુ સુધી નથી પહોંચી શકાતું. શેખજી આપનો પણ આભાર, પરંતુ એમ ન માની લેતા નેતાઓ કે પ્રજા કંઈ નથી સાંભળી રહી, પ્રજાને કંઈ ખબર નથી પડતી, એક વાર નહીં બોલે, 2 વાર નહીં બોલે, 3 વાર નહીં બોલે. ગાંધી બાપુ ગુજરાતથી જ નીકળ્યા છે, સરદાર પટેલ પણ ગુજરાતથી જ નીકળ્યા છે, યાદ રાખજો, ભૂલી ના જતા. પ્રજાનો રોષ ક્યારેક સહન કરવાનો વારો આવશે ત્યારે ખબર પડશે. પબ્લિક સબ જાનતી હૈ, રજા આપશો. નમસ્કાર.